પાદરા તાલુકામાં આવેલ મયુર ડાયકેમ કંપનીના સમગ્ર ગેરકાયદેસર ચાલતા કૃત્યો પર સીટનું ગઠન કરવાની માંગ સાથે યુવા સેના ગુજરાતના લખન દરબાર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દૂધવાડા ગામે આવેલી મયુર ડાયફ્રેમ કંપની દ્વારા અવારનવાર વર્ષોથી કેમિકલયુક્ત પાણી વડોદરા જીઓસીબીના અધિકારીઓ સાથે મિલીભગત કરીને છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે વીસીએલના કેનાલમાં છોડવામાં આવતું હતું, જેમાં કંપની દ્વારા જમીનમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખીને આ સમગ્ર કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડાતું હતું. વધુમાં આ કંપની દ્વારા ગુજરાત સરકારનો સ્થાનીય રોજગારના કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કાયદા મુજબ સ્થાનિક ગુજરાતીઓને નોકરી આપવામાં નથી આવતી, જે અંતર્ગત આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જાગૃત નાગરિક તેમજ જાગૃત 506ની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણ બહાર પાડવામાં આવ્યું છે અને જગ્યા પર જ આ કંપની દ્વારા બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પકડાતા ત્યાં જીપીસીબીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને જે તે સેમ્પલો તેઓ પણ લઈ ગયા હતા. આ કંપની છેલ્લા કેટલાય સમયથી આ કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદેસર નિકાલ કરી રહી હતી, ત્યારે મુખ્ય જવાબદાર વડોદરાની જીપીસીબી નોટિમ શું હપ્તા લેવામાં વ્યસ્ત હતી તેમ પણ જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ એસઓજી દ્વારા આ સમગ્ર પ્રકરણ રંગે હાથ પકડવામાં આવે છે, ત્યારે જીપીસીબી જગ્યા પર પહોંચી તે માત્ર લોકોને બતાવવા માટે સેમ્પલો લઈ જાય છે. આ કેટલું યોગ્ય ગણાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આપણે સૌ દેખી રહ્યા છીએ કે ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લાની જીઆઈડીસી બે તરફ અને જીપીસીબીનું તંત્ર આખું ખોખલું થઈ ગયું છે. એ જ ઘટના બે દિવસ અગાઉ મયુર ડાયમેક કરીને કંપની જે પાદરા તાલુકાના દૂધવાડા ગામમાં આવેલી છે, આ કંપની ખુલ્લેઆમ અંડર પાઇપલાઇન નાખીને એનું તમામ જે કેમિકલયુક્ત પાણી હોય એ કેનલમાં છોડી રહી હતી. અને આ તંત્ર છેલ્લા કેટલાય વર્ષોથી ચાલુ હતું, છતાં જીપીસીબી તંત્ર ફૂટલું હતું એટલા માટે હપ્તાખામાં વ્યસ્ત હતું. અને ત્યારે જાગૃત એસઓજીએ આ વસ્તુને ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે રંગે હાથ આ તમામ લોકોને પકડ્યા અને સાબિત થયું કે આ કંપની મોટા મોટો ગોરખધંધો કરી રહી છે. આ કંપનીના કેમિકલયુક્ત પાણીના કારણે પશુ પક્ષીઓનું તો નુકસાન છે જ, પરંતુ જ્યારે માનવ શરીરના સીધા સંપર્કમાં જો આ કેમિકલયુક્ત પાણી આવે તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. એના કારણે આજે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર કરવા માટે આવ્યા છે કે અમારે જીપીસીબીના તંત્ર જે સેમ્પલો ત્યાંથી લઈ ગયા છે એ લોકો પર અમને વિશ્વાસ નથી, માટે મુખ્યમંત્રી આમાં એક પગલું આગળ ભરીને એસઆઈટીની તપાસ બેસાડે, જેના કારણે જીપીસીબીના તંત્રના કેટલા જવાબદાર અધિકારીઓ પૂટલા છે એ સમગ્ર માહિતી જાહેર થાય, તમામ લોકો સસ્પેન્ડ થાય અને આ કંપનીના માલિક પર માનવ વધનો અને કુદરતી સંપત્તિના વધનો ગુનો નોંધવામાં આવે, નહીં તો આગામી સમયમાં તમામ ગ્રામજનો સાથે આ કંપની પર ચઢાઈ કરતા યુવા સેનાના કોઈનો બાપ નહીં રોકી શકે. શું નામ છે? લખન દરબાર.